નમસ્કાર સુસ્વાગતમ ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ એક પ્રકરણ પાંચ ભાગીદારનો પ્રવેશ આ પ્રકરણનું બોર્ડની પરીક્ષામાં નવ માર્કનું વેઇટેજ છે એક માર્કનો સૈદ્ધાંતિક પ્રશ્ન અને આઠ માર્કનો એક દાખલો પૂછાય છે તો આ પ્રકરણમાં આપણે થોડી સૈદ્ધાંતિક ચર્ચા કરીએ તો ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવો હોય કે દાખલ કરવો હોય તો પેઢીના જે જૂના ભાગીદારો છે તે તમામ ભાગીદારોની સંમતિ હોવી જરૂરી છે ઓગણીસો બત્રીસનો ભાગીદારીનો કાયદો અને આ કાયદાની કલમ એકત્રીસમાં આ મુદ્દો સમાવેલ છે તો ભાગીદારના પ્રવેશ અંગે જે જોગવાઈ છે તે આ મુજબ છે કે ઓગણીસો બત્રીસના ભાગી ભારતીય ભાગીદારીના કાયદાની કલમ એકત્રીસ મુજબ બધા ભાગીદારોની સંમતિ વગર નવો ભાગીદાર પેઢીમાં દાખલ થઈ શકે નહીં એટલે કે બધા જ ભાગીદારોની સંમતિ હોય તો જ ભાગીદારનો પ્રવેશ શક્ય બને છે હવે ભાગીદારી પેઢી ચાલુ હોય વ્યવસ્થિત ધંધો ચાલતો હોય તો આ ભાગીદારનો પ્રવેશ કરવાની શું જરૂર છે તેના કારણો શું છે તે જાણીએ તો નવા ભાગીદારને પ્રવેશ આપવાના કારણો એમાં કારણ નંબર એક વધુ મૂડીની જરૂર હોય ભાગીદારી પેઢીમાં કોઈ એવો એક પ્રોજેક્ટ આવી જાય અથવા ધંધામાં એવી પરિસ્થિતિ ઊભી થાય કે મૂડીની જરૂરિયાત કે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે વધુ મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે કોઈ એક ભાગીદારને પ્રવેશ આપવામાં આવે તેવું બની શકે તેવી જ રીતે સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય ભાગીદારી પેઢીમાં વ્યવસ્થિત સંચાલનની જરૂર હોય અને કોઈ વ્યક્તિ સંચાલનમાં માહિર હોય નિપુણ હોય કે નિષ્ણાંત હોય તેવી વ્યક્તિને ભાગીદાર તરીકે ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપવામાં આવે તેવું બની શકે ત્યારબાદ કોઈ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ થાય ભાગીદારી પેઢીમાં જે જૂના ભાગીદાર છે તેમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય અથવા કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય નાદાર થાય કે મૃત્યુ થાય તેવા સંજોગોમાં તેના વારસદારને ભાગીદાર તરીકે પ્રવેશ આપી શકાય તેવું બની શકે અથવા ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે તે ભાગીદારની મૂડી પરત કરવા માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે તેનો વારસદાર જો ભાગીદાર તરીકે રહેવા ઈચ્છે તો ઠીક છે પરંતુ તેનો વારસદાર ભાગીદાર તરીકે રહેવા ઈચ્છતો ન હોય અને મૂડીની જરૂરિયાત હોય તો પણ કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવાનો પ્રશ્ન ઉદભવે ત્યારબાદ કુશળ અને કાર્યક્ષમ કર્મચારીનો લાભ ઘણી વખત ભાગીદારી પેઢીમાં કર્મચારીઓ જે કામ કરતા હોય છે તેમાંથી કોઈ કર્મચારી નિષ્ણાંત સંચાલકીય જ્ઞાન જાણતો હોય અથવા તેનામાં કોઈ કાર્ય કરવા અંગેની કુશળતા હોય તો તેનો લાભ લેવા માટે કોઈ કર્મચારીને ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે તેવું પણ બની શકે ત્યારબાદ ધંધાના જોખમોની વેચણી ધંધો છે તે કુદરતી અને કૃત્રિમ જોખમોથી ભરેલો છે ધંધામાં નફાની અનિશ્ચિતતા રહેલી હોય છે તેમજ ખોટની પણ સંભાવના રહેલી હોય છે તો આવા જોખમો જે ધંધામાં રહેલા છે ધંધામાં જે અનિશ્ચિતતાઓ રહેલી છે તેની વેચણી એક કરતાં વધારે ભાગીદારો વચ્ચે વેચાઈ જાય તે માટે પણ કોઈ નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે તેવું બની શકે છે તો નવા ભાગીદારને પ્રવેશ આપવાના આ કારણો છે ત્યારબાદ આપણે નવા ભાગીદારના પ્રવેશની ધંધાના હિસાબો પર કેવી અસર થાય છે તેનો આપણે અભ્યાસ કરીએ તો નંબર એક જૂની ભાગીદારીનો અંત આવે છે ધારો કે એક ધંધામાં ત્રણ ભાગીદાર છે અને કોઈ ચોથા ભાગીદારને પ્રવેશ આપે છે તો ત્રણ વ્યક્તિની જે ભાગીદારી છે તે ભાગીદારીનો અંત આવે છે અને ચાર ભાગીદારોની ભાગીદારીનું નવું અસ્તિત્વ જોવા મળે છે નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે તેમ કહી શકાય ત્યારબાદ નફા ભાગમાં ફેરફાર થાય છે ધારો કે જૂના ત્રણ ભાગીદારો છે તે ત્રણ ભાગીદારો સરખા હિસ્સે નફો વેચતા હોય તો તેત્રીસ પૂર્ણાંક એક તૃતીયાંશ ટકા દરેક ભાગીદારને નફો મળતો એટલે કે ત્રીજો ભાગ નફામાંથી દરેક ભાગીદારને મળતો હવે ચોથા ભાગીદારનો પ્રવેશ થાય તો દરેક ભાગીદારને સરખા હિસ્સે જો રકમ વેચવામાં આવે તો પચીસ કે નફાનો ચોથો ભાગ દરેક ભાગીદારને મળે એટલે નફા ભાગમાં ફેરફાર થાય છે અને આ ઉપરાંત આ નવો ભાગીદાર પ્રવેશ પામ્યા બાદ નવા ભાગીદાર નક્કી કરે કે નફા નુકસાનનું આ પ્રમાણ રાખવું છે તો તે પ્રમાણને કારણે પણ નફા ભાગમાં ફેરફાર ઉદભવે તેવું બની શકે ત્યારબાદ મિલકતમાં ભાગ બદલ મૂડી નવા ભાગીદારે ભાગીદારીમાં પ્રવેશ મેળવવા માટે તેના ભાગની મૂડી આપવી પડે છે અને આ મૂડી તેને મિલકતમાં ભાગ લેવા બદલ આપવી પડે છે ધંધાની જે મિલકતો છે તે તમામ મિલકતોમાં આ નવા ભાગીદારનો ભાગ છે તે ભાગ મેળવવા માટે તે નવો ભાગીદાર તેના ભાગની મૂડી ધંધામાં લાવે છે એક માર્કમાં આ પ્રશ્ન પૂછાય છે કે નવા ભાગીદારના પ્રવેશ સમયે નવા ભાગીદારને મિલકતમાં ભાગ મેળવવા બદલ શું લાવવું પડે છે તો મૂડી ત્યારબાદ દેવું નથી તેવી બાકીની વેચણી નવા ભાગીદારનો પ્રવેશ થાય ત્યારે જે દેવું નથી એટલે કે ધંધાના નફામાંથી જે અનામતો રાખેલ છે તે અનામતોની જે રકમ છે તે રકમ જૂના ભાગીદારની મહેનતથી ભેગી કરેલી રકમ ગણાય તેથી આ જૂના ભાગીદારો છે તે આ રકમની વેચણી કરી લેશે કે જેથી વ્યાજબી અને ન્યાયી હિસાબ થઈ શકે ત્યારબાદ અવાસ્તવિક મિલકત કે ખોટની વેચણી જે જૂની ખોટ છે જૂના ભાગીદારો થકી થયેલી ખોટ કે અવાસ્તવિક મિલકતો જે કાંઈ પણ ભેગી થયેલ છે તે એકત્રિત થયેલ ખોટ કે અવાસ્તવિક મિલકતો નવો ભાગીદાર ભોગવતો નથી આ ખોટ જૂના ભાગીદારોએ જ ભોગવવાની હોય છે તેથી આ ખોટની વેચણી પણ નવા ભાગીદારના પ્રવેશ પહેલાં કરી દેવામાં આવે છે ત્યારબાદ મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન તો નવો ભાગીદાર પ્રવેશ પામે ત્યારે તેને કેટલી મૂડી લાવવાની છે તેની ગણતરી કરવી પડે છે અને તેની ગણતરી કરવા માટે મિલકતો અને દેવાની કિંમતની આંકણી કરવી પડે છે અને આંકડી કર્યા બાદ ધંધાની કુલ મૂડી કેટલી છે તે મેળવવામાં આવે છે અને તેને આધારે નવા ભાગીદારે કેટલી મૂડી લાવવાની છે તેની રકમની ગણતરી કરવામાં આવે છે આપણે જ્યારે ભાગીદારીનું પુનર્ગઠન સમજ્યા હતા ત્યારે આ ચર્ચા કરેલ હતી કે આ પ્રવેશ છે નવા ભાગીદારનો પ્રવેશ એ પણ એક પ્રકારનું ભાગીદારીનું પુનઃગઠન છે અને આના માટે મેં એક ઉદાહરણ પણ લીધેલ હતું જે ઉદાહરણ અત્યારે ફરીથી યાદ કરીએ તો ધારો કે તમે પચીસ વર્ષ પહેલાં કોઈ એક દુકાન એક લાખ રૂપિયામાં લીધેલ છે તેમાં તમે ચાર ભાગીદારો છો ચારેય ભાગીદારોએ પચીસ પચીસ હજાર રૂપિયાનું રોકાણ કરેલ છે અને આ દુકાન લીધેલ છે ત્યારબાદ બધા જ ભાગીદારોએ બીજા દસ દસ હજાર રૂપિયાનું રોકાણ કરી અને ફર્નિચર અને માલ લીધેલ છે આમ દરેક ભાગીદારોએ પાંત્રીસ પાંત્રીસ હજારનું રોકાણ કરેલ છે પચીસ વર્ષ પહેલાં અને આજે કોઈ એક વ્યક્તિ આવી અને તમને એમ કહે કે આ લ્યો પાંત્રીસ હજાર અને મને પણ ભાગીદાર બનાવો તો સ્વાભાવિક છે તમે તેને ભાગીદાર બનાવશો નહીં કારણ કે આજે એ દુકાનની કિંમત ધારો કે વીસ લાખ રૂપિયા છે તો ધારો કે એ દુકાનની કિંમત માલ ફર્નિચર સહિત વીસ લાખ રૂપિયા હોય તો તમે ચાર ભાગીદાર હોય તો એક ભાગીદારનું રોકાણ પાંચ લાખ ગણાય તો નવા ભાગીદારે આ પાંચ લાખ રૂપિયા આપે અને બધા ભાગીદારોની સંમતિ હોય ઈચ્છા હોય તો જ આ નવો ભાગીદાર પાંચ લાખની મૂડીથી પ્રવેશ પામી શકે એને પાંત્રીસ હજારથી પ્રવેશ આપી શકાય નહીં આ હેતુથી આ મિલકત અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે નવા ભાગીદારના પ્રવેશ વખતે અથવા નવા ભાગીદારના પ્રવેશ સમયે આ મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની અસરો સૌ પ્રથમ આપવાની રહે છે ત્યારબાદ આગળ વધીએ તો પાઘડીનું પુનઃ મૂલ્યાંકન અને હિસાબી અસર ધંધાની મિલકત અત્યારે વીસ લાખ છે પણ ધંધો જો ધમધોકાર ચાલતો હોય તો ઘણી વખત કોઈ વ્યક્તિ તે ધંધાની કિંમત વીસ લાખ હોવા છતાં તેની કિંમત પચીસ લાખ ચૂકવવા તૈયાર થાય છે તો આ પાંચ લાખ વધારે તેની પ્રતિષ્ઠા તેની ધંધાના સ્થાન તેના ધંધાનો સમય વગેરેને કારણે આ પાંચ લાખ જે વધારે ચૂકવવા તૈયાર થાય તે ધંધાની પાઘડી ગણાય છે તો પાઘડીના પ્રકરણમાં પણ આપણે પાઘડી અંગે સમજૂતી મેળવી લીધી હતી અને આ પાઘડી જો પાંચ લાખ હોય તો તે પાઘડીનો લાભ જૂના ભાગીદારને મળે છે તો આ જૂના ભાગીદાર દારોએ આ પાઘડી વેચી લેવાની હોય છે અને નવા ભાગીદારોએ તેના ભાગની પાઘડી ધંધામાં લાવવાની હોય છે આ હેતુથી નવા ભાગીદારના પ્રવેશ સમયે પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને તેની હિસાબી અસર આપવામાં આવે છે ત્યારબાદ મૂડીમાં ફેરફાર અને હિસાબી અસર નવો ભાગીદાર ધંધામાં પ્રવેશ પામે ત્યારે દરેક ભાગીદારની મૂડીમાં ફેરફાર થાય છે શેને કારણે તો કે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરતા જો મિલકતોની કિંમત વધે તો ભાગીદારોની મૂડી તેટલા પ્રમાણમાં વધે છે અને દેવાની કિંમતમાં જો વધારો થાય તો તેટલી મૂડીમાં ઘટાડો થાય છે તો આવી મૂડીમાં ફેરફાર થાય તેની અસર પણ નવા ભાગીદારના પ્રવેશ સમયે આપવાની રહે છે ત્યારબાદ આગળ વધીએ તો પ્રવેશને કારણે ધ્યાનમાં રાખવાની બાબતો નંબર એક નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરવાનું રહે છે અને આ નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી થાય તેને પરિણામે જૂના ભાગીદારોએ કેટલો લાભ મેળવ્યો છે અથવા કેટલો ત્યાગ કર્યો છે તેનું પ્રમાણ પણ મેળવવામાં આવે છે ત્યારબાદ પાઘડી અંગેની હિસાબી અસર જે ભાગીદાર નફા નુકસાનના નવા પ્રમાણને કારણે જો લાભ મેળવતો હોય તો તેટલી પાઘડી તેના મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે અને જો કોઈ ભાગીદાર ત્યાગ કરતો હોય તો ત્યાગના પ્રમાણમાં તેટલી પાઘડીની રકમ છે તે રકમ તે ભાગીદારના મૂડી ખાતે જમા કરવામાં આવે છે અને નવો ભાગીદાર છે તેને પાઘડી રોકડમાં લાવવાની હોય છે અને નવો ભાગીદાર જો પાઘડી રોકડમાં ન લાવે તો તેટલી રકમ તેના ભાગની પાઘડીની રકમ તેના મૂડી ખાતે ઉધાર કરવામાં આવે છે એટલે કે તેટલી તેની રકમ જે છે તેની મૂડીમાંથી કાપી લેવામાં આવે છે તેમ કહી શકાય ત્યારબાદ મિલકત અને દેવાના પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો આપવાની છે આપણે નવા ભાગીદારના પ્રવેશ સમયે કઈ કઈ અસર આપવાની છે તેમાં આ મિલકત અને દેવાના પુનઃ મૂલ્યાંકન અંગે ચર્ચા કરેલ હતી તે મુજબ હિસાબી અસરો અહીં આપવાની રહેશે ત્યારબાદ અનામત અને એકત્રિત નફાની હિસાબી અસરો આપણે અગાઉ ચર્ચા કરી તે મુજબ જે અનામત કે એકત્રિત નફો છે તે જૂના ભાગીદારોની મહેનતથી મેળવેલો નફો કે અનામત છે નવા ભાગીદારના પ્રવેશ સમયે આ જૂના ભાગીદારો જૂના નફા નુકસાનના પ્રમાણમાં આ અનામત અને એકત્રિત નફો વેચી લે છે અને ત્યારબાદ પ્રવેશની વિધિ આગળ વધારે છે ત્યારબાદ અવાસ્તવિક મિલકતો અને એકત્રિત ખોટની હિસાબી અસરો નવા ભાગીદારનો પ્રવેશ થાય તે પહેલાં જૂના ભાગીદારોએ કે જૂની ભાગીદારી પેઢીએ જે કાંઈ પણ ખોટ કરેલ હોય તે ખોટ જૂના ભાગીદારોએ જૂના પ્રમાણમાં વેચી લેવી પડે છે અને ત્યારબાદ જ નવા ભાગીદારનો પ્રવેશ શક્ય બને છે ત્યારબાદ ભાગીદારોની મૂડીમાં ફેરફાર પ્રવેશ બાદ નવા ભાગીદારો નક્કી કરે કે ભાગીદારોની કુલ મૂડી આટલી રાખવાની છે નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાની છે તો ભાગીદારોની અંતિમ મૂડીમાં ફેરફાર થાય છે તો આ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે ત્યારબાદ નવા ભાગીદારની મૂડી અને તેની હિસાબી અસર નવો ભાગીદાર પ્રવેશ પામે ત્યારે તેને તેના ભાગની મૂડી છે તે લાવવાની હોય છે અને આ મૂડી ધંધામાં લાવે રોકડમાં લાવે તો રોકડ ખાતે અસર અને તેના મૂડી ખાતે અસર આપવાની હોય છે અને નવો ભાગીદાર આ મૂડી કોઈ મિલકતમાં લાવે તો જે તે મિલકત ખાતે ઉધાર કરી અને નવા ભાગીદારના મૂડી ખાતે અસર આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગીદારના પ્રવેશ પ્રકરણમાં સૈદ્ધાંતિક ચર્ચામાં ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ ભાગીદારના પ્રવેશ માટેના કારણો ભાગીદારના પ્રવેશ સમયે ઉદ્ભવતી અસરો અને ભાગીદારના પ્રવેશને કારણે ધ્યાનમાં રાખવાની બાબતો અંગેનો અભ્યાસ કર્યો આશા રાખું છું કે આ સમગ્ર સૈદ્ધાંતિક ચર્ચા તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ